જમીન લે વેચનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે કલેક્ટરે માહિતી આપી હતી. કુકરદા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે. એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે. મીનવાઇલ આપણે ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે. આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય. આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયા, સિમેલ, મોટીદરી, ભીલબોરિયા, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાટ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણે તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો SIT માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણજીતસિંહ એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને ટોચ મર્યાદા ધારવાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ